હાર્દિક સ્વાગત છે. આપ ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામર કન્ઝક્શન, આગળ આપણે કન્ઝક્શન જોયા, હવે ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરીએ. નવું કન્ઝક્શન છે સો ધેટ, એન્ડ લાસ્ટ વન છે ધો એન્ડ ઓલધો. સો ધેટ પહેલાં સમજીએ. સો ધેટ એટલે તેથી, સો ધેટ એટલે તેથી. સો ધેટનું ગુજરાતી તેથી થાય. તો એનો ઉપયોગ શું છે, શા માટે સો ધેટ મુકાય છે? તો સો ધેટ એટલા માટે મુકાય છે કે જેથી કરીને જે ક્રિયા કરવામાં આવી છે એનો હેતુ દર્શાવી શકાય. સો ધેટ એ જે હેતુ હોય, જે વાક્ય હેતુ દર્શાવતું હોય, એની આગળ સો ધેટ મુકાય છે. તો સો ધેટનો ઉપયોગ ક્રિયાનો હેતુ દર્શાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે. એન્ડ ધ યુઝ ઓફ પર્પસ ઓફ વર્ક, અધરવાઇઝ વર્બ. ક્રિયાનો હેતુ દર્શાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે. અન્ડરસ્ટુડ વિથ એક્ઝામ્પલ, સમજીએ એક્ઝામ્પલ દ્વારા. I will give you a pen, you can write nicely. બંને વાક્ય અલગ છે, બંને વાક્યનો યુઝ તમે અલગ અલગ રીતે કરી શકો, પણ અહીંયા આપણે એ વાક્યને જોડીશું. તમે વાક્યને જોડો કે નહીં, ચાલ, એ વાક્ય અલગ છે તો પણ પૂરું છે. પણ હવે આ બંને વાક્યને જોડવા માટે સો ધેટનો ઉપયોગ કરીએ, અને હેતુ અને બીજું જે સાદું વાક્ય છે એને સમજે. I will give you a pen. Will આપેલું છે એટલે આપીશ, હજી એ ક્રિયા થઈ નથી, ફ્યુચર ટેન્સ. I will give you a pen. હું તને પેન આપીશ. You can write nicely. Can નો ઉપયોગ વર્તમાનકાળ અથવા તો ભવિષ્યકાળ દર્શાવવા માટે થાય છે. કેન નો ઉપયોગ વર્તમાનમાં અથવા તો ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે કરી શકો છો, પણ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે કેન નો ઉપયોગ નથી થતો, કુડ નો ઉપયોગ થાય છે. યુ કેન રાઇટ નાઇસલી, તું સરસ રીતે લખી શકે છે. લખી શકે છે આ તો મેં એમ જ કહી દીધું, પણ હવે આ બંને વાક્યને જોડવું હોય તો અહીંયા લખી શકે છે એમ નહીં, લખી શકીશ અથવા લખી શકશે જો આ વાક્યને જોડીએ તો. I will give you a pen, you can write nicely. હું તને પેન આપીશ તો તું વ્યવસ્થિત રીતે લખી શકીશ. હવે એની પેન આપતી, શા માટે એ પેન આપે છે? કારણ કે એ નાઇસલી એટલે કે સારી રીતે લખી શકે, તો આ સારી રીતે એ લખી શકે એટલા માટે એ પેન આપે છે. તો એની જે આપવાની જે ક્રિયા છે એ કોઈ હેતુ માટે છે. કોઈ સેલર જે છે એ કોઈ કસ્ટમરને કોઈ વસ્તુ સેલ કરે છે, તો એ સેલર તો આમની તો એની વસ્તુ કંઈ સેલ તો ન કરી દે, એનો કોઈ એક પર્પઝ હોય. અ મર્ચન્ટ સેલ ધેર થિંગ્સ, વાય, શા માટે એની વસ્તુઓ વેચે છે? બીકોઝ ને અર્ન પ્રોફિટ, તેઓ નફો કમાવા માંગે છે. મર્ચન્ટ સેલ થિંગ્સ સો દેટ હી અર્ન મની, તે વસ્તુ વેચે છે તેથી તે અર્ન કમાય છે, પૈસા કમાય છે. ઇટ્સ અ પર્પઝ, ઇટ્સ કોલ્ડ પર્પઝ, ઇટ્સ કોલ્ડ હેતુ, તેને હેતુ કહેવાય. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો એક હેતુ માટે. કોઈ સ્ટુડન્ટ વાંચે છે, તૈયારી કરી રહ્યો છે, શા માટે? કારણ કે એ સારા માર્ક્સ સાથે પાસ થાય, અથવા તો નંબર્સ માટે અથવા રેન્ક માટે તૈયારી કરે છે. એ તૈયારી કરે છે કોઈ પર્પઝ માટે. આઈ વિલ ગીવ યુ અ પેન સો ડેટ યુ કેન રાઇટ નાઇઝીલી, હું તને પેન આપીશ તો તું વ્યવસ્થિત રીતે લખી શકીશ. યુ કેન રાઇટ નાઇઝીલી એ પર્પઝ દર્શાવે છે અથવા તો હેતુ. જોઈન કરે વાક્યને. આઈ વિલ ગીવ યુ પેન અ પેન સો ધેટ
यू कैन राइट नाइसली. हवे आनु गुजराती शुं करूँ? यू कैन राइट नाइसली, तू लखी सके छे के लखी शकशे, तो ये આગળના વાક્ય ઉપર ડિપેન્ડેડ છે. આગળ શું કીધું કે આઈ વિલ ગીવ યુ અ પેન, હું તને પેન આપીશ, હજી આપી નથી, ફ્યુચર ટેન્સ. જ્યારે એ એને પેન આપશે ત્યારે એ લખી શકશે. તો આગળનું વાક્ય જે છે એ ફ્યુચર ટેન્સમાં છે, તો પાછળનું વાક્ય પણ શેમાં હશે? ફ્યુચર ટેન્સમાં. આખા વાક્યનું ગુજરાતી, હું તને પેન આપીશ તો તું અથવા તો તેથી તું સારી રીતે લખી શકીશ. ઓકે, ધેન ધો એન્ડ ઓલધો નું ગુજરાતી છે તેમ છતાં અથવા તો આમ છતાં અથવા છતાં પણ, આ એનું ગુજરાતી. ધો અને ઓલધો નો ઉપયોગ શા માટે થાય છે? તેણે આવું કર્યું છતાં પણ તે આવું કરી શક્યો નહીં, અથવા એમાં મેં આટલું આટલું વર્ક કર્યું છતાં પણ મને આટલું રિઝલ્ટ મળ્યું નહીં. જ્યારે એ વાક્યને જોડવા માટે જે છતાં પણનો ઉપયોગ થાય છે એને કહેવાય ધો એન્ડ ઓલ ધો. કે કંઈક તમે કાર્ય કર્યું અને તમને એનું રિઝલ્ટ ન મળ્યું, તમને એમનું સારું રિઝલ્ટ ન મળ્યું, તો ત્યારે ધો એન્ડ ઓલ ધોનો ઉપયોગ થાય છે. એવું જરૂરી નથી કે કાર્ય કર્યું એનું સારું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું. અથવા તમે એનો ઓપોઝિટ પણ લઈ શકો કે એણે આમ નહોતું કર્યું છતાં પણ તેનું આમ થયું, એટલે કે કંઈક સારું થયું. કે તેને આપણે કોઈ સ્ટુડન્ટનું એક્ઝામ્પલ લઈએ, એણે એક્ઝામમાં પ્રિપેરેશન નહોતી કરી છતાં પણ એ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગયો. ફર્સ્ટ સેન્ટેન્સ નેગેટિવ એન્ડ સેકન્ડ સેન્ટેન્સ પોઝિટિવ. એવું જરૂરી નથી કે આગળનું વાક્ય હંમેશા પોઝિટિવ અને પાછળનું વાક્ય હંમેશા નેગેટિવ, ઓપોઝિટ પણ હોય. લાઈક ધેટ, કે એણે વાંચ્યું ન હતું છતાં પણ તે પાસ થઈ ગયો અને એ પણ સારા રેન્ક સાથે, અને ત્યારે એ સેન્ટેન્સમાં પણ તમે ધો એન્ડ ઓલ ધોનો ઉપયોગ કરી શકો. ધો અને ઓલ ધો એ બંને વાક્ય સમાનાર્થી છે. તમે ધોની જગ્યાએ ઓલ ધોનો પણ યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ક્લેવર. બંને વાક્ય અલગ અલગ હોય તો પણ પૂરા જ છે. હી ઇઝ ક્લેવર, આપણે કોઈની સાથે વાત કરતા હોય તો કહી શકીએ હી ઇઝ ક્લેવર. હી ઇઝ ફેલ્ડનો ઉપયોગ પણ એ રીતે કરી શકાય, કોઈની સાથે કોન્વર્ઝેશન થતું હોય, કમ્યુનિકેશન કરતા હોય ત્યારે તમે યુઝ કરી શકો હી ફેલ, તે નાપાસ થયો હતો. બટ ધો એન્ડ ઓલ ધો શીખવા માટે આ બંને વાક્યને આપણે ધો એન્ડ ઓલ ધો થ્રુ જોઈન કરશું. ધો ક્યારે લખવું? તો ધો એ વાક્યની શરૂઆતમાં લખાય છે. વાક્યની શરૂઆતમાં લખીએ ધો હી ઇઝ ક્લેવર કોમા યુ ફેલ એન્ડ ધેન ફૂલ સ્ટોપ. કોમા કરીને પછી હી ફેલ બીજું સેન્ટેન્સ લખીને પછી ફૂલ સ્ટોપ કરો. હવે તમે અહીંયા કોમાની જગ્યાએ યેટ પણ યુઝ કરી શકો. યેટ એટલે છતાં પણ થાય, અને ધો એટલે આમ. આમ તો તે હોશિયાર હતો યેટ છતાં પણ હી ફેલ. તમે અહીંયા યેટ મૂકી શકો કોમાની જગ્યાએ. કોમા ન મૂકવું હોય તો તમે યેટ પણ મૂકી શકો, યેટ છતાં પણ એન્ડ ધો આમ. આમ તો તે હોશિયાર હતો છતાં પણ તે નાપાસ થયો હતો. કોમા અથવા યેટ બંનેનો ઉપયોગ કરીને ધો અથવા તો ઓલધો વડે વાક્ય બનાવી શકો.